જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલ ટેસ્ટી રીંગણનું ભરતું અને બહુ જ સરળ રીતે બનાવવાના છીએ. ડાયરેક્ટ આપણે કુકરમાં કરવાના છીએ, ગેસ પર રીંગણને શેકવાની પણ આમાં જરૂર નથી. સો બહુ જ ઇઝી રીત છે અને ટેસ્ટી બનશે. સો બનાવવાનું શરૂ કરીએ. સો રીંગણ અહીંયા મેં મોટું એક લીધું છે અને પહેલાં બેઉ સાઈડથી આપણે એને થોડું થોડું કાપી કાઢ્યું છે ને હવે આપણે રીંગણને છોલી કાઢવાનું છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એકદમ તાજું રીંગણ લેવાનું છે, એટલે અંદર તમને બિયા એકદમ સરસ કુંબળા મળે. સો આ રીતે પહેલાં એને છોલી કાઢશું. સો આપણને ભરતું ખાવું તો બહુ મન થાય, પણ એની પ્રોસીજર એટલી લાંબી છે કે ઘણીવાર બનાવવાનો કંટાળો આવે. સો તમે આ રીતે ટ્રાય કરજો, ઝટપટ બની જશે. હવે આપણે આના મોટા મોટા કટકા કરવાના છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં એના હાફ પહેલાં કરી કાઢ્યું અને પછી હવે સીધું વચ્ચે એક બીજો કટ આપી દઈશ, એટલે એકદમ મોટા કટકા કરવાના છે, જરી પણ નાના કટકા કરતા નહીં. સો આ રીતે આપણે બધા પીસીસ કરીને એક ડબ્બામાં મૂકી દેવાના. હવે એકવાર કપાઈ જાય એટલે આપણે 2-3 વાર આને પાણીથી ધોઈ કાઢશું. અને રીંગણ એકદમ ફ્રેશ લેજો, એટલે એના બિયા તમને બહુ જ સરસ કુંબળા મળશે. સો આ પ્રમાણે 2-3 વાર પાણીથી ધોઈ કાઢવાના. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને એની બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી તમને બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. સો અહીંયા રીંગણ ધોઈને તૈયાર છે. હવે આપણે આને કુકરમાં બોઇલ કરવાના છે. સો કુકરમાં પાણી લઈશું, જાળી મૂકવાની ને એના ઉપર રીંગણનો ડબ્બો મૂકશું. અને ડબ્બામાં જરી પણ પાણી હોવું ન જોઈએ, એકદમ પાણી વગર આપણે રીંગણને બાફવાના છે. સો હવે આપણે આને 4 સીટી વાગવા દઈશું. તમારે યાદ રાખવાનું છે, કુકર જ્યારે તમે મૂકો તો રીંગણમાં પાણી નાખતા નહીં. હવે 4 સીટી થઈ જાય એટલે ગેસ બંધ કરશું અને કુકર થોડું ઠંડુ પડે એટલે આપણે ખોલીને રીંગણને બહાર કાઢવાના છે. હવે તમે જોઈ શકો છો કે આપણે કુકરમાં જે સ્ટીમ થાય એને લીધે રીંગણમાં પાણી આવી જાય છે, પણ એ આપણે કાઢી શકીએ છીએ. હવે આપણે એક બાઉલમાં રીંગણ કાઢી કાઢશું અને કાઢતી વખતે જોવાનું કે પાણી લેવાનું નથી, પાણી વગર બધા આપણે પીસીસ આમાં મૂકી દઈશું. સો તમે જોયું કેટલું ઇઝી છે, આપણા અહીંયા બ્રિંજોલ તૈયાર છે, નથી આપણે ગેસ પર શેકવાની જરૂર અને સરસ રીતે તમારા તૈયાર થઈ જાય છે. અને તમારે આની માટે સ્પેશિયલી જો કુકર ન મૂકવું હોય તો તમે દાળ ભાત બનાવતા હો તો ઉપર એક ડબ્બો મૂકીને વેગણનું મૂકી શકો છો. સો સ્પેશિયલી કુકર ચડાવવાની પણ જરૂર નથી, દાળ ભાત સાથે થઈ જાય. અને આ રીતે જે પાણી રહી ગયું હોય એ નિતારી દેવાનું. સો અહીંયા આપણા રીંગણ તૈયાર છે. હવે આ પાણી આપણે ફેંકી દઈશું. હવે આપણે ફોર્કની મદદથી રીંગણને મેશ કરી કાઢવાના છે અને આ બિયા આપણે રેવા જ દઈશું. એનો પણ ટેસ્ટ બહુ સરસ લાગે છે, કેમ કે આ બિયા કુમળા છે. રીંગણ એકદમ તાજું હોય એટલે બિયા કુમળા હોય છે. હવે આ રીતે ફોર્કની મદદથી આપણે મેશ કરી કાઢવાનું છે. જ્યારે પણ ભરતું ખાવાનું મન થાય કે તમને સારા વેગણ મળ્યા હોય તો તમે આ ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો. દાળ ભાતની ઉપર તમે વેગણ ચડાવી શકો છો. હવે અહીંયા મેશ કરીને રીંગણ તૈયાર છે. હવે આને આપણે ઠંડુ પડવા દેવાનું છે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મેશ કરી લો તમે પછી ઠંડુ પડવા દેવાનું. અને જ્યારે એકદમ ઠંડુ થઈ જાય એટલે હવે આપણે આમાં એડ કરવાના છીએ દહીં. અને દહીં એકદમ જાડું થીક દહીં લેવાનું છે, પતલું દહીં નહીં લેતા. પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ગરમ રીંગણ હોય તો દહીં નહીં નાખતા, એકદમ ઠંડુ થાય પછી જ નાખજો. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને થીક દહીં જ લેજો, ટેસ્ટ બહુ સરસ આવશે. હવે મિક્સ થઈ જાય એટલે હવે આપણે આમાં એડ કરશું મીઠું, મીઠું સ્વાદ પ્રમાણે, અને તાજા શેકેલા જીરાનો પાવડર, જેની ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે લઈશું બારીક કાપેલી કોથમીર. એકવાર બધું મિક્સ કરી લઈએ.
તમે રોટલી ભાખરી કે પરાઠા સાથે ખાઓ, બહુ જ મજા આવી જાય, ને એમને પણ તમે ખાશો તોય તમને ગમે. હવે બધું મિક્સ થઈ ગયું છે, હવે ફાઇનલી આપણે કરવાનો છે વઘાર. સો એક વઘારિયામાં આપણે પહેલા લઈશું તેલ. તેલ ગરમ થાય એટલે એમાં એડ કરશું રાઈ. રાઈ તતડી જાય એટલે લઈશું જીરું, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. આપણે વઘાર આમાં બે વાર કરવાનો છે, એકવાર અંદર નાખવાનું છે અને એકવાર ઉપરથી નાખવાનો છે, એ તમે હવે જોઈ શકશો. હવે રાઈ ને જીરું તતડી જાય એટલે આપણે લેવાનું છે એકદમ બારીક કાપેલું લસણ, લીલા મરચા તમારા સ્વાદ પ્રમાણે, અને લીમડો. અને લસણ તમે આમાં પેસ્ટ નહીં લેતા, એકદમ બારીક સરસ કાપજો, ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને હિંગ. એકવાર બધું મિક્સ કરી લઈએ, ને હવે આ વઘારને આપણે અંદર રીંગણમાં એડ કરશું. ફ્રેન્ડ્સ, આ બહુ જ ટેસ્ટી બને છે, એમ નેમ પણ તમે આ ડેફિનેટલી ખાશો, એટલું તમને ટેસ્ટી લાગશે. હવે આપણે અંદર એડ કરશું અને મિક્સ કરી કાઢશું, ને ફાઇનલી એકવાર ચાખી લેવાનું. તમને સોલ્ટમાં એડજસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકો છો. હવે અહીંયા આપણું ભરતું તૈયાર છે, અને જ્યારે તમે સર્વ કરો ત્યારે જે બાઉલમાં કરવાના હો એ બાઉલમાં પહેલાં કાઢવાનું છે, અને સેમ વઘાર ઉપર નાખવાનો છે. પણ એ વઘાર કરતી વખતે લસણને થોડું બ્રાઉન કરજો. તમે આ જોઈ શકો છો કે લસણ એકદમ સરસ લાઇટ બ્રાઉન કલરના કટકા છે. સો ઉપરના વઘારમાં લસણને આપણે ક્રન્ચી કરવાના છે, લાઇટ બ્રાઉન આ રીતે રાખવાનો છે. સેમ વઘાર કરવાનો છે, પણ લસણ થોડું વધારે શેકા દેવાનું છે. અને વઘાર કર્યા પછી હલાવી નહીં કાઢવાનું, આ જ રીતે રાખવાનું છે. બહુ જ સુપર ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, તમે આ જરૂરથી બનાવો, બહુ જ યમ્મી છે. આ રોજ પણ તમે ખાઓ તો હેલ્ધી છે. જો તમને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી, ને ન ગમી હોય તો પણ કહેજો. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.